દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29મી સપ્ટેમ્બરે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના વરદ હસ્તે રૂપિયા 3472.57 જેટલા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે, જેના પગલે ભાજપ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાલમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત સ્થિત નીલગીરી મેદાનમાં વિશાળ જનમેદનીને પણ સંબોધવાના છે. સુરત એરપોર્ટ ખાતેથી નરેન્દ્ર મોદી હેલિકોપ્ટર મારફતે સીધા લિંબાયત સ્થિત હેલીપેડ ખાતે ઉતરાણ કરવાના છે, જ્યાં હેલીપેડથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા સ્થળ સુધી અંદાજીત 2 કિલોમીટર સુધી રોડ શો કરશે. વડાપ્રધાનના સુરત આગમન પૂર્વે શહેર પોલીસ પણ સજ્જ જોવા મળી છે. સુરતનવી સિવિલ હોસ્પિટલના બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલના 123 કરોડથી વધુના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પ્રવાસે આવી રહ્યા છે અને વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ છે તે તેમના વરદ હસ્તે થવાનું છે, જેને લઈને ખાસ તંત્ર તરફથી છે તે તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. નીલગીરી મેદાન ખાતે તેઓ સભાને સંબોધવાના છે, તે પહેલાં આ પ્રકારની જે તૈયારીઓ છે તે હાલ ચાલી રહી છે. જોઈ શકાય છે કે કઈ રીતનો જે વિશાળ ડોમ જે તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે નીલગીરી મેદાન છે કે જ્યાં 1 લાખથી પણ વધુ જનમેદની સમાવાની જે ક્ષમતા છે તે રહેલી છે અને તેના પગલે વધુથી વધુ લોકો આ કાર્યક્રમ અને સભાની અંદર હાજર રહે તે માટેની વ્યવસ્થા છે તે હાલ હમણાંથી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર તરફથી ખાસ આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકા અને ખાસ અલગ અલગ વહીવટીતંત્રોએ સંકલન સાંધી અને આ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરત પ્રવાસ આવી રહ્યા છે ત્યારે ખાસ કરીને 6 જેટલા IAS અધિકારીઓની રાજ્ય સરકાર દ્વારા પણ નિમણૂક કરવામાં આવી છે. દૂર સુધીનો જે ડોમ છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને આ ડોમની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાને સંબોધવાના છે. ખાસ કરીને 3472.52 કરોડના 59 જેટલા વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે થવાનું છે, જેમાં ખાસ કરીને સુરત નવી સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો હોસ્પિટલના જે વિવિધ વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે થવાનું છે. સભા સ્થળ પર જે કામગીરી છે તે અહીં જોતરાયા છે અને દિવસ રાત જે અહીં તૈયારીઓ છે તે હાલ ચાલી રહી છે. દૂર સુધી આપ જોઈ શકો છો કે બેરિકેડિંગ હાલ હમણાંથી જ મારી દેવામાં આવ્યું છે, સાથે જે પતરાના શેડ છે આ પતરાના શેડ પણ હાલ બંધ કરાવી દેવામાં આવ્યા છે. એટલે મહત્વનું છે કે સિક્યોરિટી પર્પઝને પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તમામ પાસાઓ ઉપર ધ્યાનમાં રાખીને જે હાલ સુરક્ષા વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે શહેર પોલીસ દ્વારા પણ તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે રોડ શોથી લઈને જે સભા સ્થળ સુધી છે તે કરવામાં આવશે. પરંતુ હાલ જે સભા સ્થળ પર ડોમ બનાવવાની જે તૈયારીઓ છે તે હાલ કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન ભટ્ટ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, YES TV.